ધોરણ 9માં સંસ્કૃતમાં આપણે ચોથા પાઠની શરૂઆત કરી છે. પેજ નંબર 14 પર વલ્ભી વિદ્યાસ્થાનમ. ગયા તાસમાં આપણે બે પેરેગ્રાફની ચર્ચા કરી હતી. બે પેરેગ્રાફનું વાંચન કર્યું હતું, ગુજરાતીમાં અનુવાદ કર્યો તો શબ્દ જોયા હતા અને બધાને અનુવાદમાં ખ્યાલ આવી ગયો હશે. છતાં પણ આપણે એ બે પેરેગ્રાફનો આજે ફરીથી રિપીટેશન કરીએ છીએ, પુનરાવર્તન કરીએ છીએ તમારે ધ્યાન આપવાનું. શરૂઆતમાં જોઈએ પહેલો પેરેગ્રાફ. સંપ્રતિ વિવિધ વિશ્વવિદ્યાલયા સુપ્રસિદ્ધા સંતિ. અત્યારે જુદી જુદી વિશ્વવિદ્યાલય પ્રસિદ્ધ છે. તેષુ કેચન એતાદશા સંતિ યત્ર અધ્યયનાર્થ પ્રવેશમ પ્રાપ્ય છાત્ર સ્વ આત્મનમ ધન્યમ મન્યતે. આમાંની કેટલીક એવી છે જ્યાં અધ્યયનના માટે પ્રવેશ પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માને છે. એવમેવ પુરાકાલે અપી અસ્માકમ ભારતે દેશે એતાદશા બહવ વિશ્વવિદ્યાલયા આસન. આમ પ્રાચીન સમયમાં આપણા ભારત દેશમાં આવી ઘણી બધી વિશ્વવિદ્યાલયો હતી. તત્ર વિદ્યાધ્યનાય દૂરાર્થ દેશાત સમાગત્ય પ્રવેશમ લબ્ધવા છાત્રા સ્વ આત્માનમ ધન્યમ મન્ય તેસ્મ. ત્યાં વિદ્યાના અધ્યયન માટે દૂર દેશોમાંથી આવીને પ્રવેશ મેળવીને વિદ્યાર્થીઓ પોતાની જાતને ધન્ય માનતા હતા. એશુ એકતમ વલ્ભી વિશ્વવિદ્યાલય તેમાંની એક વિદ્યાલય હતી, તે વલ્ભી વિશ્વવિદ્યાલય હતી. મગધ રાજ્ય યથા નાલંદા આસીત તથૈવ અત્ર ગુજરાત પ્રદેશે વલ્ભી આસીત. મગધ રાજ્યમાં જેવી રીતે નાલંદા હતી તેવી જ રીતે ગુજરાતમાં વલ્ભી હતી. અત્રાપી સુદૂરાત દેશાત જેના અધ્યયનાય આગચ્છંતિ સ્મ અધ્યત્વે અસ્મદીય ગુજર પ્રદેશે વર્તમાને ભાવનગરે જનપદે વલ્ભી નામકમ યદયકમ ઉપનગરમ વર્તતે તત્રૈવ પ્રાચીનકાલે વલ્ભી વિશ્વવિદ્યાલય આસીત. અત્યારે આપણા ગુજરાતમાં આવેલા ભાવનગર જિલ્લાના વલ્ભી નામનું એક ઉપનગર આવેલું છે, ત્યાં પ્રાચીન સમયમાં વલ્ભી વિશ્વવિદ્યાલય હતી. બીજો પેરેગ્રાફ. વસ્તુ તસ્તુ ઇદમ ઉપનગરમ પ્રાચીન કાલાદેવ અધ્યયન અધ્યાપનશ કેન્દ્રમ આસીત. ખાસ કરીને આ ઉપનગરમાં પ્રાચીન સમયમાં અધ્યયન અને અધ્યાપનનું કેન્દ્ર હતું. પૂર્વ અત્ર અષ્ટાદશ વિદ્યાયા પઠનમ પાઠનમ ચ ભવતી સ્મ. પહેલાં અહીં 8 વિદ્યાઓનું પઠન અને પાઠન કરવામાં આવતું હતું. એતાસુ વિદ્યાસુ ચત્વારો વેદા ષટ વેદાંગની ગાની પુરાણમ ન્યાય મીમાંસા સ્મૃતિ આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વેદ અર્થવેદા ચત્વારા ઉપવેદા ચ સમાવિષ્ટા સંતિ. આ વિદ્યાઓમાં 4 વેદો, 6 વેદાંગો, પુરાણ, ન્યાય, મીમાંસા, સ્મૃતિ, આયુર્વેદ, ધનુર્વેદ, ગંધર્વેદ, અર્થવેદ 4 ઉપવેદીનો સમાવેશ થતો હતો. તત બૌદ્ધ દર્શનશ્ચ જૈન દર્શનશ્ચ ચ કેન્દ્ર ઇદમ કેન્દ્રમ સજ્જાત. પછી બૌદ્ધ તત્વજ્ઞાન અને જૈન તત્વજ્ઞાનનું પણ આ કેન્દ્ર હતું. ખ્રિસ્તશ્ચ ચતુર્થ્યામ
શતાબ્દામ ઋગ્વેદસ્ય ભાષ્યકાર સ્કંદ સ્વામી સજ્જાત ઈસવીસન 4થી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદ સ્વામી થઈ ગયા. સહ અત્રૈવ વસત, તે અહીં રહેતા હતા. એતત સૂચયતિ યત ગુપ્તકાલે અત્ર વેદ અધ્યયનમપિ પ્રચલતિ સ્મ. આ સૂચવે છે કે જ્યાં ગુપ્તકાળમાં અહીં વેદ અધ્યયન માટે પ્રચલિત હતું. ખ્રિસ્તસ્ય ચતુર્થ્યામ શતાબ્દા એવા સુપ્રસિદ્ધ બૌદ્ધાચાર્યો સ્થિરમતી ગુણમતી જૈનાચાર્ય શ્રીમલવાદી સુરી ચત્રૈવ વિદ્યા વ્યાસગમ કુર્વંતી સ્મ. ઈસવીસન 4થી સદીમાં સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્ય સ્થિરમતી ગુણમતી જૈન આચાર્ય શ્રીમલવાદી સુરી પણ અહીં વિદ્યાભ્યાસ માટે આવ્યા હતા. એતત સૂચયતિ યદત્ર જૈન બૌદ્ધ દર્શના નામપી અધ્યયનમ પ્રચલયતિ સ્મ. આ સૂચવે છે કે જે અહીં જૈન અને બૌદ્ધ દર્શનનું દર્શન માટેનું અધ્યયન પણ પ્રચલિત હતું. અત્ર યથારુચિ યથામતિ છાત્રા અપઠયણ પઠન. અહીં જેવી રુચિ હોય અથવા જે બુદ્ધિ હોય એ પ્રમાણે વિદ્યાર્થીઓ બનતા હતા. પ્રવેશમ અર્થ અત્ર પ્રવેશ પરીક્ષામાં પણ ભવતી સ્મ. પ્રવેશ માટે અહીં પ્રવેશ પરીક્ષા પણ લેવામાં આવતી હતી. તામુત્તીર્ય એશ એવ અત્ર છાત્રસ્ય પ્રવેશ શક્ય આસીત. તેમાં ઉત્તીર્ણ થઈને અહીં વિદ્યાર્થીનો પ્રવેશ શક્ય બનતો હતો. ત્યાં સુધી આપણે પહેલો અને બીજો પેરેગ્રાફ એનો અનુવાદ કર્યો હતો. હવે આપણે નવા પેરેગ્રાફ પર જઈએ છીએ, પેજ નંબર 15 પર. તો પહેલાં વાંચીશું પેરેગ્રાફ. ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દામ ઇદમ ઉપનગરમ મૈત્રકાણામ રાજધાની આસીત. મૈત્રકાણામ વ્યવસ્થા અનુસારમ અધ્યયનસ્ય સમાપત્યંતરમ વાદસભાયામ શાસ્ત્રાર્થ ભવતિ સ્મ. શાસ્ત્રાર્થે વિભિન્નાના મત મતારાણામ ખંડન મંડન પૂરકમ વિમર્શ ભવતિ સ્મ. અનેકસ્મૈ વિજયી જનાય રાજા પારિતોષિક રૂપેણ ભૂમિમાં અયચ્છત. કદાચિત વિજયી જનનામ નામાની વિદ્યાપીઠસ્ય દ્વારે ઉટ્ટકિતાણી અભવન. ખ્રિસ્તતાત પૂર્વ પ્રાય પચ્ચમ શતાબ્દામ ભગવત મહાવીરસ્ય જન્મ અભવત. તસ્મિન કાલે ભગવતા મહાવીરેન યહ ઉપદેશ પ્રદત્ત. સ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. અયમ આગમ વર્ષ 500 યાવત મૌખિમ પરંપરાયા સુરક્ષિત આસીત. એવમ શ્રૂયતે યત ખ્રિસ્તસ્ય તૃતીયાયામ શતાબ્દામ નાગાર્જુનમ નામના પ્રસિદ્ધસ્ય વિદુષ અધ્યક્ષતાયામ એકા જૈન સાધુનામ સમિતિ મિલિતા. અશ્યામ આગમ ગ્રંથનામ લેખનસ્ય પ્રસ્તાવો અભવત. અત્ર લેખબદ્ધ વાણી વલ્ભી વાચના નામના પ્રસિદ્ધા જાતા. ખ્રિસ્તસ્ય નવાભ્યામ શતાબ્દામ વલ્ભીનગરસ્ય વિનાશ અભવત. પરંતુ તસ્ય અવશેષા અદ્યાપી તસ્ય સમૃદ્ધિ સૂચયંતિ. એવમ ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યાકેન્દ્રેષુ વલ્ભી એકતમ તમમ આસીત ઇતિહાસે ચ અદ્યાપી વર્તતે. જોઈએ હવે એના શબ્દાર્થ અને અનુવાદ શું થાય. ખ્રિસ્તસ્ય પંચમ્યામ શતાબ્દામ ઇદમ નગરમ મૈત્રકાણામ રાજધાની આસીત. ખ્રિસ્તસ્ય લે ઈસવીસન પંચમ્યામ એટલે પાંચમી, શતાબ્દામ શતાબ્દી એટલે 100, એટલે ઈસવીસન 5મી સદીમાં ઇદમ નગરમ, ઇદમ એટલે આ નગર, મૈત્રકાણામ મૈત્રક રાજાઓનું, ગયા પેઢમાં જોયું હતું, ગયા ત્રાસમાં જોયું હતું કે
ત્યાંની સ્થાપના મૈત્રક રાજાઓ એ કરી હતી. મૈત્રક રાજાઓ ધન આપતા હતા અને દોલત આપતા હતા અને આ વિદ્યાપીઠ ચાલતી હતી. તો ઇદમ નગરમ, ઇદમ ઉપનગરમ, આ નગર મૈત્રકાણામ કરણામ એટલે મૈત્રક રાજાઓનું રાજધાની એટલે પાટનગર આસિત હતું. કયું નગર? તો વલ્લભીપુરની વાત છે. ખ્રિસ્તસ્ય પંચમામ શતાબ્દામ ઇદમ ઉપનગરમ મૈત્રકાણામ રાજધાની આસિત. ઈસવીસન 5મી સદીમાં આ નગર મૈત્રક રાજાઓનું પાટનગર હતું, રાજધાની હતું. મૈત્રકાણામ વ્યવસ્થા અનુસારમ અધ્યયનસ્ય સમાપત્ય અંતરમ વાદસભાયામ શાસ્ત્રાર્થ ભવતિ સ્મ. મૈત્રકાણામ વ્યવસ્થા અનુસારમ મૈત્રક રાજાઓની વ્યવસ્થા અનુસાર અધ્યયનસ્ય અધ્યયન સમાપ્ત એટલે સમાપ્ત પૂર્ણ, અનંતરમ અનંતરમ એટલે પૂર્ણ થયા બાદ, શબ્દો લખવાના છે, અનંતરમ એટલે પૂર્ણ કર્યા બાદ, અનંતરમ પછી. તો અધ્યયન પૂર્ણ થયા પછી વાદસભા સભા એટલે વાદ સંવાદોની સભા ચર્ચા શાસ્ત્રાર્થ ભૌતિસ્મ અને એનો શાસ્ત્રાર્થ હતો એમાં ચર્ચા કરવામાં આવતી, શાસ્ત્રનો અર્થ સમજાવવામાં આવતો. મૈત્રકાણામ વ્યવસ્થા અનુસારમ અધ્યયનસ્ય સમાપત્ય અંતરમ વાદસભાયામ શાસ્ત્રાર્થ ભવતિ સ્મ. મૈત્રક રાજાઓની વ્યવસ્થા પ્રમાણે અધ્યયન પૂર્ણ થયા બાદ સંવાદોની સભાનો શાસ્ત્રાર્થ કરવામાં આવતો. શાસ્ત્રાર્થે વિભિન્નાનામ મત મંતાણામ ખંડન મંડળ પૂર્વકમ વિમર્શ ભવતિ સ્મ. આ ચર્ચામાં વાદસભામાં શું કરવામાં આવતું? તો શાસ્ત્રાર્થી શાસ્ત્રના શાસ્ત્રાર્થ અથવા શાસ્ત્રના માટે શાસ્ત્રના સંદર્ભે વિભિન્નનામ એટલે જુદી જુદા મત મતાંતરણામ મત મતાંતરો જુદા જુદા અભિપ્રાયોનું ખંડન મંડળ, અહીં શબ્દ નીચે પણ વિશેષમાં આપેલો છે. ખંડન એટલે સામેનો જે અભિપ્રાય હોય મત હોય એને ન માનવું અથવા એને તોડી પાડવો, અને મંડન એટલે પોતાની જાતનું સમર્થન કરવું, પોતે સાચું છે એવું માનવું. તો ખંડન અને મંડન પૂર્વક વિમર્શ એટલે ચિંતન કરવામાં આવતું. શાસ્ત્રાર્થે વિભિન્નનામ મત મતાંતરણામ ખંડન મંડન પૂર્વકમ વિમર્શ ભવતિ સ્મ. તો શાસ્ત્ર માટે જુદા જુદા અભિપ્રાયોનું ખંડન અને મંડન પૂર્વક ચિંતન કરવામાં આવતું, જુદા જુદા શાસ્ત્રોની ચર્ચા કરવામાં આવતી. અને કસ્મય વિજયી જનાય રાજા પારિતોષિક રૂપેણ ભૂમિમ અયચ્છત. અને કસ્મય ઘણા બધા અસંખ્ય વિજયી જના એટલે વિજય પામેલા હોય તેવાઓને રાજા પારિતોષિક એટલે ઇનામ ભેટ, પારિતોષિક એટલે ઇનામ, તો જે લોકો વિજયી બને, જે લોકો જીતી જાય, જે લોકો યુદ્ધમાં વિજયી બને એ લોકો અથવા જે સંવાદમાં વિજય બને એ લોકો, અહીં આપણે યુદ્ધ નહીં લઈએ પણ સંવાદ લઈશું, શાસ્ત્રની વાત છે એટલા માટે. તો અનેક કસ્મય વિજયી જનાય જે લોકો ઘણા બધા લોકો વિજયી બનતા તેને રાજા પારિતોષિક રૂપેણ ઇનામ રૂપે પારિતોષિક રૂપે ભૂમિ અયચ્છત, ભૂમિ એટલે જમીન, ધરતી જમીન આપતો. અનેક કસ્મય વિજયી જનાય રાજા પારિતોષિક રૂપેણ ભૂમિ અયચ્છત. તો ઘણા બધા વિજય બનેલા લોકોને
રાજા ઇનામના રૂપે જમીન આપતો હતો. કદાચિત વિજય જનનામ નામાની વિદ્યાપીઠસ્ય દ્વારે ઉટંકિતાની અભવન. કદાચિત એટલે કોઈ જગ્યાએ વિજયી જનનામ એટલે વિજયી લોકોના નામાનું નામ વિદ્યાપીઠસ્ય વલ્લભી વિદ્યાપીઠના દ્વાર એટલે દ્વાર આગળ બારણા આગળ ઉટંકિતાની ઉટંકિતાની એટલે કોતરવામાં અભવન કોતરવામાં આવેલા છે. કદાચિત વિજય જનનામ નામાની વિદ્યાપીઠસ્ય દ્વારે ઉટંકિતાની અભવત. કેટલાક વિજયી બનેલા લોકોના નામ વિદ્યાપીઠના દ્વાર આગળ કોતરવામાં આવેલા છે. બીજો પેરેગ્રાફની નીચેનો. ખ્રિસ્તતાત પૂર્વ પ્રાય પંચમ શતાબ્દામ ભગવત મહાવીરસ્ય જન્મ અભવત. ખ્રિસ્તતાત એટલે ઈસવીસન પૂર્વ પહેલા પ્રાય ખાસ કહીને પંચમ શતાબ્દામ પાંચમી શતાબ્દી પાંચમી સદી તો ઈસવીસન પૂર્વે ખાસ કરીને અથવા તો લગભગ પાંચમી સદી પહેલા ભગવત મહાવીરસ્ય જન્મ અભવત. તો ભગવાન મહાવીરનો જન્મ થયો હતો અને ભગવાન મહાવીર જૈન સંપ્રદાયના જૈન ધર્મના ધર્મગુરુ ગણાતા. ખ્રિસ્તતાત પૂર્વ પ્રાય જન્મ પંચમ શતાબ્દામ ભગવત મહાવીરસ્ય જન્મ અભવત. ઈસવીસન પહેલાં ખાસ કરીને પાંચમી શતાબ્દીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. તસ્મિન કાલે ભગવતા મહાવીરેન યહ ઉપદેશ પ્રદત્ત સહ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. તસ્મિન કાલે એટલે તે સમયે ભગવતા મહાવીરેન ભગવાન મહાવીરે યહ ઉપદેશ પ્રદત્ત એટલે આપેલો. ભગવાન મહાવીર સ્વામી જે ઉપદેશ આપેલો, પ્રદત્ત એટલે આપેલો. તો જે ઉપદેશ મહાવીર સ્વામીએ આપેલો સ આગમ નામના તે આગમ નામના ગ્રંથ તરીકે પ્રસિદ્ધ વર્તતે તો પ્રસિદ્ધ છે. તસ્મિન કાલે ભગવતા મહાવીરેન યહ ઉપદેશ પ્રદત્ત સ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપેલો તે આગમ નામના ગ્રંથ તરીકે પ્રસિદ્ધ છે. અયમ આગમ વર્ષ 500 યાવત મૌખિક પરંપરાયા સુરક્ષિત આસીત. અયમ આગમ આ આગમ ગ્રંથ વર્ષ 500 પાંચમી સદીમાં યાવત તેવી જ રીતે મૌખિક પરંપરામાં પણ સુરક્ષિત જોવા મળે છે. અયમ આગમ વર્ષ 500 યાવત મૌખિક પરંપરાયા સુરક્ષિત આસીત. અને આ આગમ પાંચમી સદીમાં મૌખિક પરંપરાની રીતે સુરક્ષિત જોવા મળે છે. એવમ શૂયતે યદ યત ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દામ નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદુષ અધ્યક્ષતાયામ એકા જૈન સાધુનામ સમિતિ મિલિતા. એવમ શૂયતે એવું સાંભળ્યું છે કે ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દામ ઈસવીસન તૃતીય અને ત્રીજી શતાબ્દીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધસ્ય પ્રસિદ્ધ વિદુષ એટલે વિદ્વાન પંડિત. વિદુષ એટલે વિદ્વાન. વિદુષ વિદ્વાન પંડિત. વિદ્વાન પંડિત એ અર્થમાં લઈશું. તો શું કહેવા માગે છે કે એવમ શૂયતે યત ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દામ નાગાર્જુન નામના પ્રસિદ્ધસ્ય વિદુષ અધ્યક્ષતામ એક જૈન સાધુનામ સમિતિ મિલિતા. એવું સાંભળ્યું છે કે ઈસવીસન ત્રીજી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ
વિદ્વાનની અધ્યક્ષતામાં એક જૈન સાધુઓની સમિતિ મળી હતી. પશ્ચિમમાં આગમ ગ્રંથનામ લેખનસ્ય પ્રસ્તાવો અભવત. આ આગમ ગ્રંથના લેખનની પ્રસ્તાવનામાં પણ જોવા મળતી મળે છે. અત્ર લેખબદ્ધા વાણી વલ્લભી વાચના નામના પ્રસિદ્ધ જાતા અને અત્ર અહીં લેખનબદ્ધ વાણી વલ્લભી વાચના તરીકે પ્રસિદ્ધ થઈ. અત્ર લેખબદ્ધા વાણી વલ્લભી વાચના નામના પ્રસિદ્ધ જાતા અહીં લેખનબદ્ધ વાણી વલ્લભી વાચના તરીકે પ્રસિદ્ધ થઈ. ખ્રિસ્તસ્ય નવમ શતાબ્દામ વલ્લભી નગરસ્ય વિનાશ અભવત. ઈસવીસન નવમી સદીમાં વલ્લભી વિદ્યાનગરનો વિનાશ થયો, પરંતુ તસ્ય અવશેષા અદ્યાપી તસ્ય સમૃદ્ધિ સૂચયંતિ. પરંતુ તેના અવશેષો અદ્યાપી એટલે આજે પણ સમૃદ્ધિનું સૂચન કરે છે. એવમ ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યાકેન્દ્રેષુ વલ્લભી એકતમ આસીત ઇતિહાસે ચ અદ્યાપી વર્તતે. એવમ એટલે આમ ભારતસ્ય પ્રાચીનેષુ ભારતના પ્રાચીન વિદ્યાકેન્દ્રોમાં વલ્લભી એકતમ આસીત વલ્લભી એક વિદ્યાપીઠ હતી ઇતિહાસે જે અદ્યાપી વર્તતે તેવું ઇતિહાસમાં પણ જોવા મળે છે. ફરીથી આ બે પેરેગ્રાફનો આપણે રિપીટેશન કરીશું. જોઈએ હવે ફરીથી આજે જે નવું ટોપિક સ્ટાર્ટ કર્યું એ જોઈએ આપણે. તો ખ્રિસ્તસ્ય પચમ્યામ શતાબ્દામ ઇદમ ઉપનગરમ મૈત્રકાણામ રાજધાની આસીત. ઈસવીસન પાંચમી સદીમાં આ નગર મૈત્રક રાજાઓનું પાટનગર હતું. મૈત્રકાણામ વ્યવસ્થા અનુસાર અધ્યયનસ્ય સમાપ્ત અનંતરમ વાદસભાયામ શાસ્ત્રાર્થ ભવતી સ્મ. મૈત્રકોની વ્યવસ્થા પ્રમાણે અધ્યયન પૂર્ણ થયા બાદ સંવાદોનો શાસ્ત્રાર્થ કરવામાં આવતો હતો. શાસ્ત્રાર્થે વિભિન્નનામ મતમંત્રણામ ખંડનમંડનપૂર્વક વિમર્શ ભવતી સ્મ. શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરોનું ખંડન અને મંડનનું ચિંતન કરવામાં આવતું હતું. અનેક સમયે વિજયી જનાએ રાજા પારિતોષિક રૂપેના ભૂમિ અયછત. ઘણા બધા વિજય બનેલા લોકોને રાજા પારિતોષિક રૂપે જમીન આપતો હતો. કદાચિત વિજય જનનામ નામાની વિદ્યાપીઠસ્ય દ્વારે ઉટંકિતાની અભવન. ક્યારેક વિજય બનેલા લોકોના નામ વિદ્યાપીઠના દ્વારે કોતરેલા જોવા મળે છે. ખ્રિસ્ત તાત પૂર્વ પ્રાય પચ્ચમ શતાબ્દામ ભગવત મહાવીરસ્ય જન્મ અભવત. ઈસવીસન પહેલા પાંચમી સદીમાં ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. તસ્મિન કાલે ભગવતા મહાવીરેન યહ ઉપદેશ પ્રદત્ત સહ આગમ નામના પ્રસિદ્ધ વર્તતે. તે સમયે ભગવાન મહાવીરનો જે ઉપદેશ આપેલો તે આગમ નામના પ્રસિદ્ધ ગ્રંથમાં જોવા મળે છે. અયમ આગમ વર્ષ પચ્ચશતમ યાવત મૌખિક પરંપરાયામ સુરક્ષિત આસીત. આ આગમ પાંચમી સદીમાં પાંચમી સદીની મૌખિક પરંપરા સુરક્ષિત હતી તે જોવા મળે છે. એવમ શૂયતે યત ખ્રિસ્તસ્ય તૃતીયામ શતાબ્દમ નાગાર્જુન નામના પ્રસિદ્ધસ્ય વિદુષ અધ્યક્ષતામ એકા જૈન સાધુનામ સમિતિ મિલિતા. અને આ આમ સાંભળ્યું છે કે ઈસવીસન ત્રીજી સદીમાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં એક જૈન સાધુઓની સમિતિ મળી હતી. અશમ આગમ ગ્રંથનામ લેખનસ્ય પ્રસ્તાવો અભવત. આગમ ગ્રંથના લેખનની પ્રસ્તાવનામાં જોવા મળે છે. અત્ર લેખબદ્ધા વાણી વલ્લભી વાચના નામના પ્રસિદ્ધ જાતા. અહીં લેખનબદ્ધ વાણી વલ્લભી વાચના તરીકે પ્રસિદ્ધ થઈ. ખ્રિસ્તસ્ય નવભ્યામ શતાબ્દામ વલ્લભી નગરમ નગરસ્ય વિનાશ અભવત. તો ઈસવીસન નવમી સદીમાં
વલ્લભી નગરનો વિનાશ થયો, પરંતુ તસ્ય અવશેષા અદ્યાપી તસ્ય સમુદ્ધિ સૂચયંતિ, પરંતુ તેના અવશેષો આજે પણ તેની સમૃદ્ધિનું સૂચન કરે છે. એવમ ભારતસ્ય પ્રાચીનેષુ વિદ્યાકેન્દ્રેષુ વલ્લભી એકતમમ આસીત ઇતિહાસે ચ અદ્યાપી વર્તતે. આમ ભારતના પ્રાચીન વિદ્યાકેન્દ્રોમાં વલ્લભી એક વિદ્યાકેન્દ્ર હતી એમ ઇતિહાસમાં આજે પણ જોવા મળે છે. આ રીતે આ પાઠનો અનુવાદ તમારે નોટમાં લખીને અમને મોકલવાનો છે અને બધાએ અનુવાદ તૈયાર કરવાનો છે. હવે પછી સ્વાધ્યાયના પ્રશ્નો ઘણા વિદ્યાર્થીઓ મોકલતા નથી, પણ એમને ફરજિયાત મોકલવાનો છે. પેજ નંબર 16 પર સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ તો બધા સ્વાધ્યાયમાં છે. પહેલાં પ્રશ્નમાં 6 વિકલ્પો અને એ વિકલ્પો આપેલા છે. પ્રશ્ન આપેલો છે, સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનો છે. બીજા પ્રશ્નમાં સંસ્કૃત ભાષામાં પ્રશ્નોના જવાબ આપવાના છે. ત્રીજા પ્રશ્નમાં વાક્યો આપેલા છે, અંડરલાઇન દોરેલી છે, કૌંસમાં શબ્દો આપેલા છે, કૌંસમાં શબ્દોનો ઉપયોગ કરીને તમારે પ્રશ્નાર્થ વાક્યો બનાવવાના છે. ચોથા પ્રશ્નમાં તમારે રૂપો પૂરવાના છે, એકવચન, દ્વિવચન, બહુવચનના રૂપો તમારે લખવાના છે. પાંચમા પ્રશ્નમાં સ્મનો ઉપયોગ કરવાનો છે અને વાક્યને પૂર્ણ કરવાનો છે. છઠ્ઠા પ્રશ્નમાં વાક્ય આપેલું છે, નીચે લીટી દોરેલી છે અને એ લીટી દોરેલા શબ્દમાં કયો સમાસ વપરાયો છે એ તમારે અલગ લખવાનો છે. સાતમા પ્રશ્નમાં સંસ્કૃત ગુજરાતી વાક્યો આપેલ છે એને સંસ્કૃત કરવાનું છે અને કેટલાક તમને શબ્દો અહીં આપેલા છે એનો ઉપયોગ કરીને એની સહાયથી આખું વાક્ય પૂર્ણ કરવાનું છે. આઠમા પ્રશ્નમાં માતૃભાષામાં તમારે એટલે ગુજરાતી ભાષામાં 4 પ્રશ્નોનો જવાબ આપવાનો છે. આવી રીતે સ્વાધ્યાયના પ્રશ્નો તમારે નોટમાં લખીને અમને બતાવવાના છે. તમે લખો છો એ પ્રમાણે પહેલાં પાઠમાં શબ્દાર્થ લખવાના છે, પછી પાઠનો અનુવાદ લખવાનો છે, પછી સ્વાધ્યાયના પ્રશ્નો લખીને અમને બતાવવાનો છે. એના પછી હવે નેક્સ્ટ લેક્ચરમાં આપને જે 5મું કાવ્ય છે સુભાષિત વૈભવમ એના પર જઈશું અને એ કાવ્યની ચર્ચા કરીશું.